नमस्कार विद्यार्थी मित्रों, वीडियो ना माध्यम थी शिक्षण में आप सबनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, अपने लास्ट वीडियो नी अंदर पाणीना प्रदूषण विषे चर्चा करी, बराबर। पाणीनु प्रदूषण केवी रीते थाय छे, एना कारणों तथा तेना लीधे उद्भवती समस्याओ वगैरह विषे चर्चा करी। तेनी आंसर होमवर्क ना प्रश्नों पण तमे लख्या ज हशे, बराबर छे, अने ए प्रश्नों पण तमारे तैयार करवाना छे, जेथी आगामी टेस्ट में तमने ए काम में लागी सके। हवे आजे आपणे जैव भू रासायणिक चक्रो में चर्चा करीशुं। जैव भू रासायणिक चक्रो एनी अंदर पहेलुं जे चक्र छे एनी वात करी आपणे, नाइट्रोजन चक्र। विद्यार्थी मित्रों, नाइट्रोजन चक्र ए सजीव सृष्टि माटे खूब ज अगत्यनु अने महत्वनु चक्र गणी शकाय छे, केम के नाइट्रोजन सजीव माटे एटलो ज अगत्यनु छे। तो पहला आपणे नाइट्रोजन नु महत्व, सजीव माटे कई रीते अगत्यनु छे नाइट्रोजन, एनी वात करीए। सजीवो माटे नाइट्रोजन जे छे ए सजीवना शरीर नी अंदर एमिनो एसिड स्वरूपे जोवा मळे छे। આ ઉપરાંત આરએનએ અને ડીએનએ ના બંધારણ માટે, બરાબર છે, એમિનો એસિડ માટે એમિનો એસિડ સ્વરૂપે, પછી આરએનએ અને ડીએનએ, આરએનએ એટલે કે રિબો ન્યુક્લિક એસિડ, અને ડીએનએ એટલે કે ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ। બરાબર છે, આ બંને એના પૂરા નામ છે। તો એમિનો એસિડ સ્વરૂપે એટલે કે તથા ડીએનએ અને આરએનએ સ્વરૂપે નાઇટ્રોજન આપણા શરીરની અંદર જોવા મળે છે। આ ઉપરાંત કેટલાક વિટામિન્સની અંદર પણ નાઇટ્રોજનનું પ્રમાણ રહેલું હોય છે। હવે આ જે નાઇટ્રોજન છે એ વાતાવરણની અંદર, તો વાતાવરણમાં 78% નાઇટ્રોજન અસ્તિત્વ ધરાવે છે, જે વાયુ સ્વરૂપે છે, બરાબર। આ નાઇટ્રોજનનો કોઈ પણ સજીવ સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી। હવે એનો ઉપયોગ કરવા માટે એનું અલગ અલગ પદાર્થોમાં રૂપાંતરણ થાય છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે નાઇટ્રોજનનું મહત્વ વિશે ચર્ચા કરી। હવે આપણે નાઇટ્રોજન ચક્ર દોરતા જઈશું અને સમજતા જઈશું, બંને એક સાથે એક કામ કરીશું, કે જેથી કરીને તમને આકૃતિ દોરવામાં સરળતા રહે। વાતાવરણમાંનું નાઇટ્રોજન, વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ હમણાં આપણે વાત કરી હતી 78% છે, બરાબર। આ વાતાવરણના નાઇટ્રોજનનો કોઈ સજીવ સીધે સીધો ઉપયોગ કરી શકતો નથી, પણ એનું સ્થાપન જમીનમાં થાય છે અને ત્યારબાદ એનો ઉપયોગ થતો હોય છે। તો આ નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે એના વિશે આપણે વાત કરીએ। તો નાઇટ્રોજનનું સ્થાપન જમીનની અંદર બે પ્રકારે થાય છે। આ બે પ્રકારે સ્થાપનની અંદર એક છે રાસાયણિક અને બીજું છે જૈવિક રીતે। રાસાયણિક રીતે નાઇટ્રોજનનું સ્થાપન અને જૈવિક રીતે નાઇટ્રોજનનું સ્થાપન, આ બે પ્રકારે થાય છે। હવે રાસાયણિક રીતે કેવી રીતે થાય છે, તો જ્યારે ચોમાસા દરમિયાન વીજળી થાય છે તે વખતે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે N2નું એટલે નાઇટ્રોજનનું, વાતાવરણના નાઇટ્રોજનનું NO2માં એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, બરાબર। તો આ પ્રમાણે નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે, અને આ NO2 જે છે પાણીની અંદર ઓગળે છે અને એમાંથી નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ જેવા પદાર્થોમાં રૂપાંતર થાય છે, અને એ પદાર્થો પૃથ્વી પર આવે છે અને જમીનમાં એનું સ્થાપન થાય છે। હવે આ પ્રમાણે સ્થાપિત થતો નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે। બીજી રીત છે જૈવિક રીતે, તો જૈવિક રીતે એટલે કે સજીવો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન। તો કયા સજીવો એવા છે કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે, તો શિંબી કુળની વનસ્પતિની મૂળિયાની અંદર કેટલાક પ્રકારની ગાંઠો હોય છે, મૂળ ગંડિકાઓ જેને કહેવામાં આવે છે, તો આ ગાંઠોમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા,
બરાબર છે. આ રાઇઝોબિયમ પ્રકારના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત જમીનમાં રહેલા કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા અથવા મુક્તજીવી સજીવો વડે પણ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે. આ ઉપરાંત નીલહરિત લીલ પણ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ પ્રમાણે નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન એ વધારે પ્રમાણમાં થાય છે. બરાબર. આ સજીવો જે છે એ એમોનીકરણની પ્રક્રિયા કરે છે, એમોનિફિકેશનની પ્રક્રિયા કરે છે અને નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરે છે. એમોનિયાનું અણુસૂત્ર છે NH3. આ બંને પ્રકારે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન જમીનમાં ઉમેરાશે. હવે એમોનિયાનું ફરીથી નાઇટ્રીકરણ થાય છે અને એમોનિયાનું નાઇટ્રીકરણ થતાં જમીનની અંદર NO2 એટલે કે નાઇટ્રાઇટ અને NO3 એટલે કે નાઇટ્રેટ, આ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ સ્વરૂપે નાઇટ્રોજન જે છે જમીનમાં આવે છે. હવે જમીન પર રહેલી વનસ્પતિ એના મૂળ દ્વારા આ નાઇટ્રોજનનું એટલે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું શોષણ કરાય છે. બરાબર. અને આ શોષણ થઈને એમાંથી એ નાઇટ્રોજન વનસ્પતિમાં જાય છે. હવે આ વનસ્પતિનો આપણને ખબર છે કે વનસ્પતિ એ સજીવો માટે એક, વનસ્પતિ વગર કોઈ સજીવ જીવી ના શકે એવું આપણને ખબર છે, કેમ કે વનસ્પતિનો સજીવો સીધે સીધો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરાબર. તો આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? તો પ્રાણીઓ. વનસ્પતિમાં નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું એમિનો એસિડ જેવા પદાર્થોમાં રૂપાંતર થાય છે અને આ પદાર્થોનું ખોરાક તરીકે સેવન કરે છે પ્રાણીઓ. બરાબર. એટલે નાઇટ્રોજનનું વનસ્પતિમાંથી પ્રાણીઓમાં વહન થાય છે. ત્યારબાદ જ્યારે પ્રાણીઓ મૃત્યુ પામે છે અને વનસ્પતિ પણ મૃત્યુ પામે છે ત્યારે એમના મૃતદેહનું ફરીથી વિઘટકો દ્વારા વિઘટન થાય છે. બરાબર. મૃતદેહ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોતા રહેજો જેથી કરીને તમને આકૃતિ દોરવાની થાય ત્યારે એકદમ સરળતા રહે અને આકૃતિ ક્યારે આપણને ગોખવાની જરૂર પડે નહીં. તો વનસ્પતિનું પ્રાણીઓ દ્વારા ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે તેમનો મૃતદેહ અને વનસ્પતિના મૃતદેહ એનું વિઘટકો દ્વારા વિઘટન થાય છે અને વિઘટન થઈને એમિનો એસિડ જેવા પદાર્થનું ફરીથી NO2 અને NO3 માં રૂપાંતર થાય છે, એટલે કે નાઇટ્રોજનનું પુનઃસ્થાપન જમીનની અંદર થાય છે. બરાબર. હવે આ જે પુનઃસ્થાપન થયા પછી આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન એટલે કે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ જે પદાર્થો છે એ પદાર્થોનું કેટલાક સ્પેશિયલ પ્રકારના બેક્ટેરિયા છે જેનું નામ છે સ્યુડોમોનાસ. તો આ સ્યુડોમોનાસ પ્રકારના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું ફરીથી નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે અને આ નાઇટ્રોજનમાં રૂપાંતર કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને ડી નાઇટ્રિફિકેશન બરાબર ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા સ્યુડોમોનાસ બેક્ટેરિયા એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાંથી નાઇટ્રોજન બનાવે છે અને એ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન વાતાવરણમાં પાછો ઉમેરાય છે. આ પ્રમાણે સતત ને સતત નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિ સહિત આપણે આ નાઇટ્રોજન ચક્ર સમજ્યા. હવે ફરીથી એક વખત ઝડપથી વિહંગાવલોકન જોઈ લઈએ કે જેથી આપણને આખે આખું ખબર પડી જાય. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78%. આ નાઇટ્રોજનનું સ્થાપન બે પ્રકારે થઈ શકે છે, એક છે રાસાયણિક રીત અને બીજી છે જૈવિક રીત. રાસાયણિક પદ્ધતિ દ્વારા, તો રાસાયણિક પદ્ધતિની અંદર જ્યારે આકાશમાં વીજળી થાય છે ત્યારે વાતાવરણમાંના નાઇટ્રોજનનું ઊંચા તાપમાને અને દબાણે NO2માં રૂપાંતર થાય છે. બરાબર. આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા ફોટોકેમિકલ અથવા તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે જૈવિક રીતે નાઇટ્રોજનનું સ્થાપન, તો સિંબી કુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓની અંદર એટલે મૂળિયાની અંદર કેટલાક પ્રકારની ગાંઠો હોય છે તો એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા, મુક્તજીવી બેક્ટેરિયા બરાબર છે, એટલે રાઇઝોબિયમ બેક્ટેરિયા સિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં હોય છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ ઉપરાંત મુક્તજીવી બેક્ટેરિયા અને નીલહરિત લીલ પણ નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરે છે. ત્યાર પછી આ એમોનિયા જે છે એ એમોનિયાનું નાઇટ્રીકરણ થાય છે અને નાઇટ્રીકરણ અથવા તો નાઇટ્રિફિકેશન ની પ્રક્રિયા દ્વારા નાઇટ્રોજન NO2 અને NO3 સ્વરૂપે જમીનમાં સ્થાપિત થાય છે. હવે જમીનમાં સ્થાપિત થયેલો આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન
वनस्पति मूल द्वारा एनु शोषण कराए नाइट्रेट और नाइट्राइट वनस्पति मूल द्वारा शोषण कराए। हवे वनस्पति एमिनो एसिड जो पदार्थों में रूपांतर करे आज पदार्थों से सेवन कोण करे तो प्राणी करे बराबर प्राणी खोराक तरीके उपयोग करे। हवे आज प्राणी खोराक तरीके उपयोग करे त्यारबाद प्राणी जयरे मृत्यु पमे त्यारे वनस्पति जयरे मृत्यु पमे त्यारे बने मृतदेह विघटकों द्वारा जमीन में विघटन कराए तो एम रहे एमिनो एसिड जो पदार्थ न फरी एनओ टू और एनओ थ्री में रूपांतर थे बराबर एट पुनस्थापन प्रक्रिया कहवा बराबर। हवे आ पुनस्थापित थयेलो जे एनओ टू और एनओ थ्री है एनु स्पेशियल प्रकार स्यूडोमोनास बेक्टेरिया वडे फरीथी नाइट्रोजन में रूपांतर थाय छे अने डीनाइट्रिफिकेशन अथवा तो डीनाइट्रीकरण प्रक्रिया द्वारा वातावरण में नाइट्रोजन पाछो उमेराय छे बराबर। तो आ प्रमाणे आपणे नाइट्रोजन चक्र सरळताथी समझी शकीए। ओके विद्यार्थी मित्रों आपणे नाइट्रोजन चक्र विशे वात करी बराबर छे। नाइट्रोजन चक्र केटलुं अगत्यनुं छे पृथ्वी पर नाइट्रोजन चक्रनुं शुं महत्व छे एना विशे आपणे चर्चा करी। हवे जेना वगर आपणे जीवी नथी शकता बराबर छे अथवा तो जेने आपणे प्राणवायु तरीके ओळखीए छे ए एटले आपणो प्राणवायु आपणने खबर छे शुं छे ऑक्सिजन। तो आ ऑक्सिजन ए पृथ्वी पर आपणने केवी रीते मळे छे बराबर आ उपरांत पृथ्वी पर ऑक्सिजन कई कई रीते उपयोगी बने छे वगैरेनी चर्चा आपणे ऑक्सिजन चक्रनी अंदर करीशुं। जेवुं नाइट्रोजन चक्र छे एवुं ज अगत्यनुं ऑक्सिजन चक्र पण छे। तो आ ऑक्सिजन चक्र विशे आपणे समजता पहेला थोड़ुंक आपणे ऑक्सिजन विशे प्राथमिक माहिती मेळवीशुं। विद्यार्थी मित्रों ऑक्सिजन आपणा सौना माटे खूब ज अगत्यनुं छे जे आपणे सारी रीते जाणीए छे बराबर छे। तो हवे आ ऑक्सिजन जे छे ए पृथ्वी पर कई कई रीते जोवा मळे छे तो एनी वात करीए। पहेला तो ऑक्सिजन चक्र कोने कहेवाय एनी वात करीए तो सजीव अने निर्जीव सजीव घटको और निर्जीव घटको वच्चे थतु ऑक्सिजन नु चक्रिय वहन बराबर छे चक्रिय सजीवों ने निर्जीव वच्चे थतु ऑक्सिजन नु चक्रिय वहन एने कहेवामां आवे छे ऑक्सिजन चक्र बराबर छे। हवे पृथ्वी पर ऑक्सिजन कया कया स्वरूपे जोवा मळे छे एनी वात करी आपणे कई कई रीते जोवा मळे छे ते तो ऑक्सिजन पृथ्वी पर ऑक्सिजन निर्जीव घटकों में अने सजीव में बन्ने में जोवा मळे छे निर्जीव अने जैविक। अब निर्जीव घटकों कई रीते घटकों नी अंदर कई रीते ऑक्सिजन जोवा मळे छे एनी वात करीए तो एमां बे प्रकारे ऑक्सिजन जोवा मळे छे एमां एक छे वातावरणनो ऑक्सिजन वातावरणनो ऑक्सिजन जे वातावरण अंदर केटला ऑक्सिजन छे तो जेम नाइट्रोजन 78% छे तेम वातावरण अंदर ऑक्सिजन 21% छे वातावरण ऑक्सिजन प्रमाण केटलुं छे 21%। त्यार पछी वातावरण अंदर एटले हवामां रहेलो ऑक्सिजन आ उपरांत पृथ्वीनो पोपड़ो बराबर छे पृथ्वीनो जे ऊपरनुं पड छे तो पृथ्वीनो पोपड़ो ए अलग अलग पदार्थोनो बनेलो छे तो एनी अंदर पृथ्वीना पोपड़ानी अंदर रहेला खड़को बराबर छे अथवा तो कार्बोनेट क्षार तो एमां कार्बन डायोक्साइड स्वरूपे माटीनी अंदर कार्बन डायोक्साइड त्यार पछी धातु खनिजो आ उपरांत सिलिकॉन जेथी मित्रों तमने कदाच ख्याल नहीं होय पण सिलिकॉन जे छे एटले के सिलिका जेने आपणे कहीए छे तो सिलिकॉन ए पृथ्वीना पोपड़ामांथी आपणने विपुल प्रमाणमां मळी आवे छे। सिलिकॉन तत्व ओछा प्रमाणमां मळे छे पण सिलिकॉन तत्व जेमांथी मळे छे ए एटले रेती जेने आपणे सिलिका तरीके पण ओळखीए छे। तो आ जे छे आ रेतीनुं प्रमाण ए पृथ्वीना पोपड़ानी अंदर खूब ज वधारे छे बराबर एटला माटे एनी अंदर पण ऑक्सिजन रहेलो छे बराबर। तो आम अलग अलग रीते एटले निर्जीव स्वरूपे ऑक्सिजन तो वातावरणमां ऑक्सिजन अने कार्बन डायोक्साइड पृथ्वीना पोपड़ानी अंदर कार्बन डायोक्साइड धातु खनिजो सिलिकॉन डायोक्साइड अथवा सिलिकॉन
सिलिका जेवा पदार्थों की अंदर ऑक्सीजन रहेलो छे। बराबर, हवे जैविक रीते केवी रीते ऑक्सीजन अस्तित्व धरावे छे, तो सजीवोना शरीर नी अंदर रहेला कार्बोदित लिपिड जेने आपणे बीजा शब्दमां चरबी तरीके पण ओळखीए छे, त्यार पछी एमिनो एसिड वगैरे जेवा पोषक तत्वोनी अंदर ऑक्सीजन रहेलो छे। आ उपरांत केटलाक विटामिन्स जे छे ए पण ऑक्सीजन धरावे छे। बराबर, तो पृथ्वी पर ऑक्सीजन आ प्रमाणे सजीवो अने निर्जीवोनी अंदर अस्तित्व धरावे छे। बराबर, હવે આપણે આગળ ઓક્સિજન ચક્ર સમજતા પહેલા આપણે આ સમજવું જરૂરી હતું, એટલે આપણે એની ચર્ચા કરી, તો આપણે ફરીથી જોઈ લઈએ કે સજીવો અને નિર્જીવો વચ્ચે થતું ઓક્સિજનનું ચક્રીય વહન જેને ઓક્સિજન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। હવે ઓક્સિજન એ પૃથ્વી પર બે સ્વરૂપે અલગ અલગ રીતે જોવા મળે, તો નિર્જીવ ઘટકોની અંદર અને જૈવિક ઘટકોની અંદર અલગ અલગ રીતે છે। નિર્જીવ ઘટકોમાં કઈ રીતે ઓક્સિજન છે, તો વાતાવરણનો ઓક્સિજન એટલે કે 21% ઓક્સિજન વાતાવરણમાં રહેલો છે। આ ઉપરાંત પૃથ્વીના પોપડાની અંદર કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, ત્યાર પછી ધાતુ ખનિજો સ્વરૂપે, સિલિકા સ્વરૂપે ઓક્સિજન અલગ અલગ રીતે એમાં રહેલો છે। જૈવિક સ્વરૂપે ઓક્સિજન કઈ રીતે છે, તો પોષક તત્વોની અંદર કાર્બોદિત લિપિડ એમિનો એસિડ અને વિટામિન્સ આ બધા સ્વરૂપે ઓક્સિજન રહેલો છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓક્સિજન ચક્રની પ્રાથમિક માહિતી મેળવી। હવે આ ઓક્સિજન ચક્રની આકૃતિ વિશે આપણે ચર્ચા કરીએ। ઓક્સિજન ચક્ર નાઇટ્રોજન ચક્ર દરેકમાં આકૃતિ દોરવી આપણે ફરજિયાત છે। બરાબર, ઓક્સિજન ચક્ર જ્યારે પ્રશ્ન પૂછાય છે તો આ એક પ્રશ્ન ત્રણ ગુણનો છે। વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ત્રણ ગુણમાં પણ પૂછાઈ શકે અને ક્યારેક આ પ્રશ્નને ચાર ગુણમાં પણ પૂછવામાં આવતો હોય છે। બરાબર, હવે આપણે ઓક્સિજન ચક્રની આકૃતિ વિશે ચર્ચા કરીએ, તો એમાં પહેલું જ બોક્સ આપણે બનાવીશું। આપણા એમાં આપણે લઈશું વાતાવરણમાંનો ઓક્સિજન, બરાબર, વાતાવરણમાં રહેલો ઓક્સિજન એની વાત કરીએ આપણે। હવે આ વાતાવરણમાંનો ઓક્સિજન જે છે એ કેટલો છે, તો 21% છે, આપણને ખબર જ છે। બરાબર, તો આ વાતાવરણમાંનો 21% ઓક્સિજન જે છે એનો ઉપયોગ કેવી રીતે થાય છે પહેલા એની વાત કરીએ આપણે। તો આ વાતાવરણનો ઓક્સિજન જે છે 21% ઓક્સિજન એનો પહેલો જ પ્રથમ ઉપયોગ થાય છે શ્વસન તરીકે। વિદ્યાર્થી મિત્રો શ્વસન એક ક્રિયા છે, હવે એની સાથે જોડાયેલી છે શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા। બરાબર છે, તો સજીવો એ શ્વસન માટે એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા માટે પહેલામાં પહેલું તો વાતાવરણમાંના ઓક્સિજનનો ઉપયોગ કરે છે। આ ઉપરાંત આ વાતાવરણમાંનો ઓક્સિજનનો કેટલોક ભાગ એ પાણીની અંદર પણ ઓગળેલો હોય છે, એટલે કે H2O સ્વરૂપે હોય છે, જેનો ઉપયોગ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ માછલી જેવા સજીવો અથવા તો જળચર સજીવો એની અંદર ઉપયોગ કરતા હોય છે। બરાબર, હવે આ ઓક્સિજન બીજી કઈ રીતે, તો આ વાતે વાતાવરણમાંના નિર્જીવ ઓક્સિજન એટલે નિર્જીવ સ્વરૂપે જે ઓક્સિજન રહેલો છે એની વાત કરીએ આપણે। બરાબર, એટલે અથવા તો અજૈવિક ઘટકોની અંદર જે ઓક્સિજન રહેલો છે એની વાત કરી। હવે આપણે વાત કરી હતી કે નિર્જીવ એટલે અજૈવિક ઘટકો સ્વરૂપે અને જૈવિક ઘટકો બંને સ્વરૂપે ઓક્સિજન રહેલો છે। હવે આપણે જૈવિક ઘટકોની વાત કરીએ, તો જૈવિક ઘટકોની અંદર આવે છે કાર્બોદિત પદાર્થો, કાર્બનિક અણુ, આ કાર્બોદિત પદાર્થો જેની વાત કરીએ આપણે કાર્બનિક અણુ સ્વરૂપે જોવા મળે છે, જેનું આપણે સાદા શબ્દોની અંદર ગ્લુકોઝ તરીકે એનો ઉલ્લેખ કરી શકીએ, તો એનું અણુસૂત્ર છે C6H12, હાઇડ્રોજનના અણુ 12 છે, H12O6 જે ગ્લુકોઝનું અણુસૂત્ર છે। ગ્લુકોઝને આપણે કાર્બનિક પદાર્થ તરીકે લઈ શકીએ। બરાબર, તો આ ગ્લુકોઝ સ્વરૂપે જે ઓક્સિજન રહેલો છે એ ઓક્સિજન આપણા શરીરની અંદર શ્વસનની ક્રિયા માટે વપરાય છે। વિદ્યાર્થી મિત્રો ફરી પાછળ તમને પ્રશ્ન થશે કે ગ્લુકોઝ કેવી રીતે શ્વસનની ક્રિયા માટે અગત્યનો છે, તો વિદ્યાર્થી મિત્રો આપણને કદાચ ખ્યાલ નહીં હોય પણ શ્વસન એ આપણા શરીરની અંદર ઓક્સિજન શક્તિ મેળવવા માટે થતી એક પ્રકારની ક્રિયા છે। સાચા અર્થમાં આપણે શ્વસન કોને કહી શકીએ, તો જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે ગ્લુકોઝ એ ખોરાકની અંદર
આપણા શરીરની અંદર પહોંચે છે ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક, બરાબર. અને આ ગ્લુકોઝનું કોષોની અંદર દહન થાય છે, જે મંદ દહનની ક્રિયા છે. અને એ દહનને લીધે આપણા શરીરની અંદર શું ઉત્પન્ન થાય છે? શક્તિ ઉત્પન્ન થાય છે. એટલે કે શરીરમાં શક્તિ મળવાની જે ક્રિયા છે એ ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ, બરાબર. આપણે જે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ તો એ ક્રિયાને શ્વાસોશ્વાસની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગ્લુકોઝ જે છે એટલે કાર્બનિક અણુ સ્વરૂપે જે ઓક્સિજન રહેલો છે એ શ્વસનની ક્રિયામાં વપરાય છે, બરાબર. હવે શ્વસનની ક્રિયામાં ઉચ્છવાસ સ્વરૂપે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ, તો એ ઓક્સિજન CO2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે આગળ વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ અને H2O આ બંનેનો સ્વતંત્ર રીતે એટલે કે બંને પદાર્થોનો ઉપયોગ કરતી એક ક્રિયા છે, જે ખૂબ જ અગત્યની ક્રિયા છે, બરાબર. તો આ ક્રિયા જે છે એ ક્રિયા આ બંનેનો ઉપયોગ કરે છે અને એ એટલે આપણે અહીંયા આગળ એને દર્શાવીશું. એ ક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણ જેને આપણે ફોટોસિન્થેસિસ તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને સંપૂર્ણ સૃષ્ટિ માટે, બરાબર છે, બધા જ સજીવો માટે પોતાનો એટલે એનો ખોરાક તૈયાર કરે છે, બરાબર. તો એની અંદર વાતાવરણમાંનો એ કાર્બન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે તે પાણીનો પણ ઉપયોગ કરે છે, બરાબર. અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સૌથી મોટું બેનિફિટ આપણને ખબર જ છે, બરાબર, કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય છે અને એની સાથે સાથે વાતાવરણની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય છે. વાતાવરણમાં ઓક્સિજન ઉમેરાય છે, સાથે સાથે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. જે ખોરાક કયા સ્વરૂપે હોય છે? તો એ ખોરાક હોય છે ગ્લુકોઝ સ્વરૂપે, બરાબર. એટલે અને વાતાવરણનો ઓક્સિજન જે મુક્ત થાય છે એ વાતાવરણમાં પાછો જાય છે અને આ પ્રમાણે સતત ને સતત ઓક્સિજન ચક્ર કાર્ય કરે છે. તો આ ઓક્સિજન ચક્રની આકૃતિ વિશે આપણે સમજ મેળવી તથા એની સાથે સાથે ઓક્સિજન ચક્રની પણ સમજ મેળવી. હવે આગળ થોડાક આપણે બે પોઈન્ટની ચર્ચા કરીએ કે વાતાવરણની અંદર ઓક્સિજન એ કઈ રીતે વપરાય છે. ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયાઓ, O2નો ઉપયોગ કરતી ક્રિયાઓ, વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયાઓ કઈ કઈ છે? તો દહનની ક્રિયા માટે, દહનની ક્રિયા માટે ઓક્સિજન વાતાવરણમાં વપરાય છે. ત્યાર પછી સજીવો શ્વસન માટે ઉપયોગ કરે છે અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બનવા માટે. નાઇટ્રોજનના જે ઓક્સાઇડ બને છે જેને આપણે નાઇટ્રોજન ચક્રમાં અભ્યાસ કર્યો, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ વગેરે જેવા જે ઓક્સાઇડ બને છે એ ઓક્સાઇડ બનવા માટે પણ ઓક્સિજનનો ઉપયોગ થતો હોય છે વાતાવરણમાં. હવે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરતી ક્રિયા કઈ, જેની આપણે હમણાં વાત કરી, તો O2 મુક્ત થતી ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ ખ્યાલ જ હશે પણ ફરીથી મને કહેવાનું મન થાય કે વાતાવરણની અંદર ઓક્સિજન મુક્ત કરતી અથવા તો એક જ ફેક્ટરી એવી છે કે જે આપણને કુદરતી રીતે ઓક્સિજન પ્રોવાઈડ કરે છે અને ભરપૂર પ્રમાણમાં અને એ પણ ફ્રી ઓફ ચાર્જ, બરાબર. અને એ કુદરતી શક્તિ એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, બરાબર છે, જે કદાચ એમ કહેવાય કે જે વિશ્વને ચલાવવાવાળી શક્તિ છે એ શક્તિ દ્વારા જ આ ક્રિયા પોસિબલ બની શકે છે. કોઈ મનુષ્ય આ ક્રિયા કરી શકતો નથી, બરાબર છે. તો O2 મુક્ત કરતી ક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ લીલી વનસ્પતિ જ કે જે સજીવ અવસ્થામાં છે આવી જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવી શકે છે. અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે ગ્લુકોઝ સ્વરૂપે અને એ જ ખોરાકનો ઉપયોગ મનુષ્ય તેમજ પ્રાણીઓ સતત રીતે કરતા રહેલા છે, બરાબર. તો આ પ્રમાણે આપણે ઓક્સિજન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર અને આગામી વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરીશું એ છે કાર્બન ચક્ર. તો આ ત્રણે ત્રણ ચક્રો એ પ્રકરણ નંબર 14 માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો તરીકે એને ગણી શકાય, બરાબર. પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો ગણી શકાય, જેને IMP ક્વેશ્ચન તરીકે પણ આપણે લઈ શકીએ.
तो आवा प्रश्नों ने आज ये वीडियो छे ये तमारे ध्यान थी जुवानी छे अने एनी साथे साथे एनी नीचे आपेला प्रश्नों अभ्यास पण ध्यान थी करवानो छे। वर्कशीट नी अंदर आपणे ज्यारे वर्कशीट लखीए त्यारे बन्ने आकृतिओ पण दोरवानी छे अने एना विशेनुं लखाण पण आपणे स्पष्ट रीते लखवानुं छे।